જામનગર થલ સેનાના મિલિટરી સ્ટેશન ખાતે સામાન્ય નાગરિકો ભારતીય સેનાની દેશ રક્ષણ કરવા માટેની ભૂમિકાથી વાકેફ કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લોકો સેના સાથે જોડાય તેમજ નવા સાહસો અને પડકારોનો સામનો કરવા માટે સેનાની કારકિર્દી બનાવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની આન બાન અને શાન એટલે વન મેન આર્મી દુશ્મનો સામે પોતાના જીવનની પરવા કર્યા વિના સામે સાથે લડીને આપનું રક્ષણ કરે છે ત્યારે કેવા પ્રકારના હથિયારોથી કેવી રીતે દુશ્મનોને ધૂળ ચારતા કરી દે છે તેનાથી વાકેફ કરવા માટે જામનગર થલ સેનાના મિલિટરી સ્ટેશન ખાતે સામાન્ય નાગરિકોને ભારતીય સેનાની દેશના રક્ષણ કરવા માટેની ભૂમિકાથી વાકેફ કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લોકો સેના સાથે જોડાય તેમજ નવા સાહસો અને પડકારોનો સામનો કરવા સેનામાં કારકિર્દી બનાવવા તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જવાનો દ્વારા પીટીના દાવ મલખમ અને સેનાના હથિયારો જેવા કે રાઇફલ્સ 84 mm રોકેટ લોન્ચર 81 mm મોટર મિસાઇલ લોન્ચર બેટલફિલ્ડ સર્વેલન્સ રડાર વગેરેનું પ્રદર્શન યોજાયું હતું તેમજ કારગિલ વિજય દિવસની યાદીરૂપે આ વર્ષે તેને 20 વર્ષ પૂર્ણ થતાં તેના વિશેનું વિડીયો તેમજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નંદ વિદ્યા નિકેતન સારા, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સારા, આણદા બાવા સેવા સંસ્થાની સારા, સૈનિક સ્કૂલ બાલાચડી વગેરે સારાના બાળકોએ કાર્યક્રમમાં હાજરી રહી તેમજ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સ્થળ પર અધિકારીઓ દ્વારા બાળકોને 12 સહજ ભાષામાં હથિયારો સાધનો અને સેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીખ થલ સેના કમાન્ડર અધિકારીઓ જવાનો અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખાંધેડિયા, ZSTV, જામનગર. મારું નામ આનંદ પરમાર છે. અમે સૈનિક સ્કૂલ બાળાચડીથી અહીં જામનગરમાં શો જોવા આવ્યા છીએ. અહીં બહુ અલગ અલગ પ્રકારના જેમ કે મોટર રાઇફલ આ તે જેમાં જેમ કે આપણે હવામાં ફાયરિંગ કરી શકીએ છીએ અને આર્મી દ્વારા મલખમ પીટી ટ્રેનિંગ એક્સરસાઇઝ અલગ અલગ વગેરે જેવા શો દેખાડ્યા છે. અહીં અમે ઘણા ઓફિસરો અમને મોટિવેટ કર્યા છે કે અમે આગળ વધી અને આગળના સમયમાં અમે ઇન્ડિયન આર્મી જેવા ડિફેન્સ ફોર્સમાં જોઈન કરીએ અને અમે દેશને બચાવીએ, દેશની સેવા કરીએ. ધન્યવાદ. मेरा नाम तनिषा वर्मा है और मैं नंद विद्या निकेतन में पढ़ती हूँ और आज मुझे एक बहुत बड़ी अपॉर्चुनिटी मिली है कि मैं आज यहाँ पे आर्मी के सिंह ब्रिगेड में आई हूँ और मुझे यहाँ पे बहुत कुछ सीखने को मिला. यहाँ पे आर्मी फोर्सेस ने हमारे सामने डिस्प्ले किया और हमें इतना अच्छा लगा. स्पेशली मुझे बहुत इंस्पिरेशन मिली. मुझे बहुत अच्छा लगा कि मैं यहाँ पे आई और मैंने सीखा क्योंकि मैं एक लेडी हूँ तो मुझे बहुत अच्छी इंस्पिरेशन मिली और मैं ये इंस्पिरेशन दूसरों को भी दे सकती हूँ. और मैं आज बहुत गर्व करती हूँ कि मुझे यहाँ पे आने का मौका मिला. और जय हिंद, जय ભારત. મારું નામ કારેણા જચ્છલ છે. હું શિલ્ડન હોમ જામનગરમાંથી આવું છું અને આ આર્મી એરિયામાં અમે આ નવા નવા અસ્ત્રો જોવા આવ્યા છીએ. અમે આ અસ્ત્રો ઉપર શીખવા મળે છે કે આપણે કેવી કેવી રીતે અસ્ત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આર્મી જોઈન કરવું જોઈએ કારણ કે આપણા દેશના રક્ષણ માટે આપણે આર્મીનો કોર્સ કરવો જોઈએ. આપણે આર્મીના કોર્સ કરીએ એટલે આપણે આમ ગૌરવ અનુભવાય છે. આપણે આર્મીના કોર્સ કરવા જોઈએ. અમે પિક્ચરમાં શસ્ત્રો જોયા તેથી અમને આજે રિયલમાં શસ્ત્રો જોવાનો મોકો જડ્યો તે માટે અમે આ આર્મી એરિયાના સભ્યોનો આભાર માનીએ છીએ.